આપણે આગળ જોઈ ગયા મધ્યક મેળવવાની ત્રણ રીત અને એની આગળ સાદી રીત બરોબર એટલે કે ટોટલ ચાર રીત થઈ પેલી અવર્ગીકૃત માહિતી માટે પછીની ત્રણ વર્ગીકૃત માહિતી માટે ત્યાર પછી જોઈએ બહુલક તો બહુલક પણ આપણે અવર્ગીકૃત માહિતી માટે મેળવતા આગળના ધોરણમાં શીખી ગયા એની અંદર આપણે આવૃત્તિની અંદર એટલે કે પ્રાપ્તાંકોની અંદર જે અંક અથવા તો જે પ્રાપ્તાંક સૌથી વધુ વખત પુનરાવર્તન પામતો હતો એવા વર્ગને આપણે બહુલક કહેતા હતા એ ઉપરાંત અમુક વખતે આપેલી માહિતીની અંદર એકથી વધારે બહુલકો આવેલા હોય જેમ કે કોઈ માહિતી છે કોઈ પ્રાપ્તાંક છે એ વધારે વખત પુનરાવર્તન પામતો હોય અને એવા એકથી વધારે અવલોકનો હોય દાખલા તરીકે કોઈ પ્રાપ્તાંક છે ત્રણ વખત પુનરાવર્તન પામે છે એવા બે પ્રાપ્તાંકો છે કે જે બંને ત્રણ ત્રણ વખત પુનરાવર્તન થાય છે અને આ સૌથી વધારે વખત છે તો એની અંદર બે બહુલક મળે તો આવા બહુલકને બહુ બહુલક આપણે કહેતા હતા ત્યાર પછી જોઈએ વર્ગીકૃત માહિતીઓ માહિતી માટે બહુલક તો વર્ગીકૃત માહિતીની અંદર આપણે ડાયરેક્ટ માહિતી જોઈ અને બહુલક મેળવી શકતા નથી તો અહીંયા જોઈએ આપણને વર્ગો આપેલા છે અને એની આવૃત્તિ આપેલી છે તો એની અંદર વર્ગીકૃત આવૃત્તિ વિતરણમાં બહુલક એ બહુલક વર્ગમાં આવેલું એક મૂલ્ય છે એટલે કે આપણને ડાયરેક્ટ ખબર પડશે નહીં કઈ માહિતી વધારે વખત પુનરાવર્તન પામે છે એટલા માટે આપણે બહુલક વર્ગમાંથી એક મૂલ્ય મેળવવાનું છે જેને આપણે બહુલક કહી શકીએ તો વર્ગ બહુલક વર્ગ શું છે તો કે બહુલક વર્ગ એટલે મહત્તમ આવૃત્તિ વાળો વર્ગ આપણને જે આવૃત્તિઓ આપેલી છે એમાંથી સૌથી મોટી આવૃત્તિ જે આપેલી હોય એ આવૃત્તિનો વર્ગ એને આપણે કહીશું બહુલક વર્ગ બરોબર જેમ કે અહીંયા એક ઉદાહરણ આપેલું છે આ વર્ગો આપેલા છે આ એની આવૃત્તિ છે તો અહીંયા સૌથી મોટી આવૃત્તિ કઈ છે તો કે આઠ આઠ નો વર્ગ કયો છે ત્રણ થી પાંચ તો ત્રણ થી પાંચ ને ત્રણ થી પાંચ ને બહુલક વર્ગ કહેવામાં આવે છે સાથે સાથે આપણે ઉદાહરણ જોતા જઈએ એટલે આપણને ખબર પડે કે બહુલક કઈ રીતના મેળવો તો ઉદાહરણમાં પેલા જોઈ લઈએ શું આપેલું છે તો કે વિદ્યાર્થીઓના એક સમૂહે એક વસ્તીમાં 20 પરિવારની સભ્ય સંખ્યા પર પરીક્ષણ હાથ ધર્યું તેનાથી પરિવારના સભ્યોની સંખ્યા માટેનું આવૃત્તિ કોષ્ટક નીચે પ્રમાણેનું બન્યું તો આપેલી માહિતીનો બહુલક શોધો તો આપણને આ માહિતી આપેલી છે આ વર્ગ આપેલો છે આ આવૃત્તિ આપેલી છે હવે આને આપણે આની સાથે સરખાવતા જઈએ આ સ્વાધ્યાય પાઠ્યપુસ્તકનું ઉદાહરણ નંબર 5 આપેલું છે તો જોઈએ આગળ તો બહુલક મેળવવા માટે વર્ગીકૃત માહિતી માટે આપણને એક સૂત્ર આપેલું છે L પ્લસ F1 માઇનસ F0 ના છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 અને આ આખાના ગુણાકારમાં H હવે આપણને એમ થાય કે આવું બધું શું તો આપણે થોડી વાર માટે આટલું યાદ રાખીએ અને જોઈએ કે અંદર કયા કયા સભ્યો આવેલા છે અને કઈ રીતના છે તો સૌપ્રથમ તો L તો L શું છે તો કે બહુલક વર્ગની અધઃ સીમા તો આપણને ખબર છે બહુલક વર્ગ એટલે આપેલી માહિતીની અંદર મહત્તમ આવૃત્તિનો વર્ગ આને કહેવાય બહુલક વર્ગ તો આપણે લખતા જઈએ બહુલક વર્ગ આપણા માટે અહીંયા કોણ છે 3 અને 5 વાળો વર્ગ છે એ હવે L એટલે બહુલક વર્ગની અધઃ સીમા તો આમાંથી અધઃ સીમા એટલે 3 તો આપણે લખીએ L બરાબર 3 એક કિંમત મળી ગઈ ત્યાર પછી H વર્ગ અંતરાલની લંબાઈ એટલે કે દરેકની વર્ગ લંબાઈ આપણે બધા જ વર્ગની વર્ગ લંબાઈ સમાન છે એવું માની લઈએ સમાન ન હોય તો પણ આપણે બહુલક મેળવી શકીએ પણ આપણે અહીંયા તમારા ટેક્સ્ટબુક પ્રમાણે સમાન વર્ગ લંબાઈ વાળાનો જ અભ્યાસ કરવાનો છે તો H એટલે વર્ગ અંતરાલની લંબાઈ તો અહીંયા વર્ગ છે એની વર્ગ લંબાઈ કેટલી આપેલી છે 2 તેથી H બરાબર 2 ત્યાર પછી
F1 बहुलक वर्ग की आवृत्ति, बहुलक वर्ग એટલે જે મોટો છે તો એની આવૃત્તિ એટલે આ આપેલી છે આપણને, તો આને આપણે કહી દઈએ F1. હવે F0 એટલે બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ, બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ એટલે કે આ બહુલક વર્ગ છે એનો આગળનો વર્ગ એટલે આ એની આવૃત્તિ એટલે આ એને આપણે કહેશું F0. અને ત્યાર પછી F2 તો બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ એટલે કે આ બહુલક વર્ગ છે એની પાછળનો વર્ગ એટલે આ એની આવૃત્તિ એટલે આ, તો આને આપણે કહેશું F2. સામાન્ય રીતે આને યાદ રાખવા માટે આવી રીતે લખી શકાય કે સૌથી મોટો વર્ગની આવૃત્તિ છે અથવા તો સૌથી મોટી આવૃત્તિ છે એને F1, એની ઉપરની F0, એની નીચેની F2 એટલે કે 0 1 2 નાનાથી મોટા તરફ નીચે જાય એ ક્રમશ યાદ રાખી શકાય. ચાલો તો આપણને સૂત્રમાં આવતા દરેક પદોની માહિતી મળી ગઈ, તો આના પરથી આપણે હવે સૂત્રની અંદર કિંમત મૂકીએ તો આપણને બહુલક મળે. તો હું અહીંયા સૂત્ર લખું z = l + કૌંસ ગુણાકારમાં h, અહીંયા આવશે f1 - f0 ના છેદમાં 2 ગુણ્યા f1 - f0 - f2. દરેકની કિંમત આપણે મૂકી, આપણી પાસે બધાની કિંમતો મળી ગઈ. તો z = l એટલે આપણી પાસે છે 3 + આ કૌંસમાં f1 આપણને મળ્યો 8 - f0 એટલે 7 ના છેદમાં 2 ગુણ્યા f1 એટલે 8 - f0 એટલે 7 - 2 કૌંસ પૂરો ગુણાકારમાં h એટલે 2. ચાલો અહીંયા આનું સાદું રૂપ આપીએ તો આવું મળશે આપણને 3 + આ બે ની બાદબાકી ના 8 માંથી 1 જાય 7 જાય તો 1 ના છેદમાં 8 2 16 આપણને મળી ગયું 16 અને 7 અને 2 કેટલા થશે 9. તો 16 માંથી 9 બાદ કરીએ કેમ કે આ બંને માઈનસ છે ને, તો 16 માંથી 9 બાદ કરીએ તો આપણને મળશે 7. તો અહીંયા આવશે 7 ગુણાકારમાં 2 એનો મતલબ 2 ના છેદમાં 7. તો આપણે ભાગાકાર કરીએ 2 ભાગ્યા 7 ભાગ નહીં આવે તો અહીંયા 0 અહીંયા 0 7 2 14 તો અહીંયા વધશે 6 ઉપરથી ઉતારીએ 0 7 8 56 અહીંયા વધશે 4 0 7 5 35 5. ચાલો આપણે માત્ર બે આંકડાઓ જોઈએ, અહીંયા 3 મળી ગયા, આપણે 3 3 લખીએ તો 3 + 2 સોરી 3 + 0.285 આ બંનેનો સરવાળો કરીએ એટલે આપણને મળશે 3.285 જે આપણા માટે બહુલક છે. હવે આપણે આગળ જોયું હતું કે આપેલી માહિતીનો બહુલક બહુલક વર્ગની અંદર આવેલું એક મૂલ્ય છે, તો 3.285 એ બહુલક વર્ગ, આપણી પાસે બહુલક વર્ગ કોણ હતો 3 થી 5, તો 3 અને 5 ની વચ્ચે આવતું હોય એવું મૂલ્ય મળે. તો અહીં આપણે ચકાસણી પણ કરી શકીએ આપણો જવાબ સાચો છે કે ખોટો, કઈ રીતના આપેલો જવાબ છે એ બહુલક વર્ગની વચ્ચે આવતો હોય તો એ જવાબ સાચો હોય શકે, જો એનાથી બહાર હોય તો એ જવાબ આપણો ખોટો હોય એટલે કે ગણતરીમાં ક્યાંક ભૂલ થઈ હોય